नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गुजराती माध्यम માં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 જોતા હતા, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેની અંદર આપણે આલેખની રીત જોતા હતા, જેમાં આપણે સુસંગતતા વિશે ભણ્યા અને આલેખની રીત ઉપર થોડીક સમજૂતી લીધી. પછી આપણે કુટ પ્રશ્નો જોયા. તો આની પહેલાના વિડિયોમાં આપણે બે કુટ પ્રશ્નો જોયા હતા, ત્યારબાદ હવે 3, 4, 5, 6 એ બધા કુટ પ્રશ્નો આજે આપણે જોશું અને એમાં જે જે વસ્તુ આપણને ગોતવાની કીધી છે એ વસ્તુ પણ આપણે અંદર ગોતીશું. ઠીક છે, તો શરૂઆત કરીએ. સૌપ્રથમ તો કે એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. એક દિવસ લઈ લીધો કે એ દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી હતી? બંને થઈને ₹160. એક મહિના પછી 4 કિલો સફરજન અને 2 કિલો દ્રાક્ષની કિંમત કેટલી થાય? ₹300. તો આ પરિસ્થિતિને બૈજિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો. તો ધારી લઈએ કે મને શું આપેલો છે આ કિંમત, એટલે કે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ, એ બંનેની કિંમત કેટલી થશે? 160. તો આપણે કરી લઈએ કે ધારો કે એક કિલોગ્રામ સફરજનની કિંમત 1 રૂપિયા અને 1 કિલોગ્રામ દ્રાક્ષ ની કિંમત ₹Y આધારે લીધું. હવે તો કે પહેલી પરિસ્થિતિમાં શું આપેલું હતું, ડાયરેક્ટ પૂછો, હવે 2x એટલે કે 2 કિલોગ્રામ સફરજન, 1 કિલોગ્રામ નો ભાવ ₹X, 2 કિલોગ્રામ નો ₹2X વત્તા 1 કિલોગ્રામ વાય એટલે કે 1 કિલોગ્રામ દ્રાક્ષ નો ભાવ કેટલો? ₹Y બરાબર થઈને કેટલા થાય છે? તો કે 160 આપે છે. આથી પહેલું સમીકરણ. બીજું સમીકરણ શું થાય? તો કે બીજું સમીકરણ છે 4 કિલોગ્રામ સફરજન એટલે કે 4x, 1 કિલોગ્રામ ને ₹X, 4 કિલોગ્રામ ના ₹4 અને 2 કિલોગ્રામ વાય એની કિંમત કુલ કેટલી ચૂકવે છે? તો કે ₹300. આ સમીકરણ નંબર 2. આ શું થયું? એનું બૈજિક સ્વરૂપ છે ઈઝી. અને ત્યારબાદ શું કરશું આપણે? હવે પછી આપણે આ બંને આલેખ રીતે ઉકેલશું. તો આલેખ દોરવા માટે આ બંને સમીકરણના બે બે બિંદુ લેવા પડશે, એટલે કે 2x વત્તા y બરાબર 160. અહીંયા x અને y ની બે કિંમતો હશે અને બે કિંમતો ગોતીશું. અહીંયા પણ 4x વત્તા 2y બરાબર 300 અને અહીંયા પણ આની બે કિંમતો ગોતીશું. અહીંયા x અને અહીંયા y, અહીંયા x અહીંયા y. પહેલા x બરાબર જો અહીંયા 0 મૂકી દો, અહીંયા x બરાબર 0 મૂકું તો y બરાબર કેટલા થશે? 160. અને જો હું y બરાબર 0 મૂકી દઉં તો x બરાબર કેટલા થવાના? તો કે 2 નીચે આવે એટલે કે 80 દૂ 160 મળી ગઈ પહેલી કિંમત. તો એ બીજી કિંમત ગોતીએ, x બરાબર 0 મૂકો, x બરાબર 0 આ બે નીચે આવી જાય કેટલા થવાના? 150. અને y બરાબર 0 મૂકું, અહીંયા 0 મૂકું તો 300 ભાગ્યા 4 કરવા પડશે આપણે. 300 એના ભાગ્યા 4 જો તો કેટલા આવશે? તો કે 7 4 25 આવી જાય. શેષ વચ્ચે 2 0 અને આવે 75. બરાબર છે, આ બે બે બિંદુ મળી ગયા. પછી સીધું કરી લો x અને y, એક્સ અક્ષ અને વાય અક્ષ, એટલે કે આ છે આપણા માટે વાય અક્ષ અને આ થવાનું આપણા માટે અહીંયા આ એક્સ અક્ષ. ચલો આની ઉપર મારે બિંદુઓ બતાવી દેવાના. ઓકે, આ એક્સ ની છે ધન દિશા, આ તમારે આલેખ પત્રમાં દોરવાના છે. બરાબર છે, આ એક્સ ડેશ, અહીંયા નીચે વાય ડેશ, અહીંયા ઉપર આવશે વાય. આ શું બંનેનું છેદ બિંદુ 0. ચલો કેવા બિંદુ લેશું? તો કે મારે 160 લેવાના છે અને 150 પણ લેવાના છે. તો હું
અહીંયા બિંદુ લઉં છું 20 20 ના અંતર લઈએ આપણે એટલે કે આ પહેલું 20 પછી આ બીજું 20 પછી અહીંયા બીજા 20 એટલે કે આ 20 40 અહીંયા 60 આ 80 આ 100 120 140 160 અને 180 ચાલો પછી ઉપર ઉપર 10 10 ના અંતર આપણે બીજું લઈએ તો કે આ 10 20 30 40 50 60 70 80 અને આ આવશે 90 ચાલો પહેલું બિંદુ શું છે તો કે x બરાબર 0 ત્યારે y બરાબર 160 એ ભૂલ કરી દીધી આ અહીંયા તો પ્રથમ આ લખવાના હતા તો શું વાંધો નહીં ફેરફાર કરી નાખ્યો હજી છે આવું થાય અહીંયા 10 20 30 40 50 60 70 80 90 અહીંયા આવશે 10 20 પછી અહીંયા આવશે 40 60 80 100 પછી આવશે 120 140 160 અને 180 ચાલો હવે x બરાબર 0 ત્યારે y બરાબર કેટલા આવે છે તો કે 160 x બરાબર 0 x બરાબર 0 ત્યારે y બરાબર કેટલા છે 160 એટલે કે આ બિંદુ આવશે પછી x બરાબર 80 ત્યારે y બરાબર 0 x બરાબર 80 ત્યારે y બરાબર 0 એટલે આ બિંદુ અને આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે આપણું આ સમીકરણ કહેવાય છે બરાબર છે ચાલો આ સમીકરણ અને આ સમીકરણ કયું છે આ સમીકરણ છે 2x વત્તા y બરાબર 160 ચલો ત્યારબાદ બીજું સમીકરણ શું થશે તો કે x બરાબર 0 ત્યારે y બરાબર કેટલા છે 150 x બરાબર 0 ત્યારે y બરાબર 150 એટલે કે એ આ બંનેની વચ્ચે પછી x બરાબર 75 ત્યારે y બરાબર કેટલા છે 80 એટલે કે આ બંનેની એક્ઝેક્ટ વચ્ચે આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તમે જોવો છો તો કે બરાબર રેલવેના પાટા જેવું આવે છે જો કે ત્યાં એક કિનારે છેદ છે ખરા અહીંયા બરાબર સમાંતર મને મળશે બરાબર છે ને તો અહીંયા તમારી નીચે એ સમીકરણ પણ લખી નાખવાનું કે આ સમીકરણ કયું થવાનું તો કે આ સમીકરણ થશે 4x વત્તા 2y બરાબર 300 બરાબર છે અને આ રેખા કેવી છે સમાંતર કેમ આ રેખ પરથી આપણને ખબર પડી અને આપણે આમ પણ લખી શકીએ શું a1/a2 જો તો કેટલા થાય તો કે 2 એના છેદમાં અહીંયા 4 બરાબર 1/2 અહીંયા b1/b2 અહીંયા 1 અહીંયા 2 જો તો ગુણોત્તર સરખો આવે છે પણ c નો ગુણોત્તર સરખો નહીં આવતો જો આ રેખા છે c1/c2 c1/160 c2 બરાબર 300 અહીંયા છેદ ઉડતા નથી એટલે કે 1/2 આવતું નથી બાકી ગમે સંખ્યા આવે છે માટે અહીંયા સંખ્યા કેવી છે સમાંતર છે અને જો i બરાબર આવે તો શું થઈ જાય સમપાટી થઈ જાય બરાબર છે આ થઈ આપણી પરિસ્થિતિ દાખલો પહેલો અને દિવસ બસ આ શું લખવાનું કે આપણે રેખાઓ સમાંતર રેખા દર્શાવે છે પૂર બરાબર ચલો ત્યાર પછી હું એક્ઝામ્પલ નંબર 4 એ શું કે ચલું હતો તો કે નંબર 4 એમ કે છે કે 5 પેન્સિલ અને 7 પેન ની કિંમત 50 રૂપિયા છે અને 7 પેન્સિલ અને 5 પેન ની કુલ કિંમત 46 રૂપિયા છે તો
एक पेंसिल अने एक पेन नी किंमत शोधो। धारो के एक पेंसिल नी किंमत एक्स अने पेन नी किंमत सुधारी दीधी मैं वाय जो तो पांच पेंसिल छे एटले पेलुं समीकरण शुं थवानुं पांच एक्स पछी केटली पेन छे सात पेन छे एटले के सात वाय અને આ બંનેના કુલ રૂપ કેટલા થાય છે 50 એવું લેવું અહીંયા 7 પેન્સિલ અને 5 પેન એ બંને રૂપ કેટલા થવાના છે તો કે 46 આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 હવે આપણે શું કરશું ઉકેલી નાખો આ લખની જેમ તો બે સમીકરણના બે બે બિંદુઓ લઈ લેવાના x અને y પહેલું સમીકરણ કે 5x વત્તા 7y બરાબર 50 चलो आना बे बिंदुओ मळे त्यारबाद बीजु समीकरण क्यू छे तो के 7x वत्ता 5y बराबर 46 आना पण बे बिंदुओ मळशे मने अहींया x अने y अहींया x अने y सौप्रथम तो जो y बराबर 0 मूकू अहींया y बराबर 0 मूकू तो x बराबर मने केटला मळशे 5 नीचे आवे એટલે 10 મળવાના પછી કઈ કિંમત મૂકશું આપણે तो के एक काम करिए तो अहिया आपणे x बराबर जो 3 मूकीए तो केटला थाय तो के अहिया x बराबर 3 मूको एटले केटला थाय 5 करीने 15 एटले 15 वत्ता 7y बराबर 50 आवळी बाजू जाय 7y बराबर 50 माइनस 15 50 माथी 10 जाय एटले 40 અને 40 માંથી 5 જાય એટલે થાય 35 એટલે કે y બરાબર કેટલા મળશે મને 5 એટલે કે x બરાબર 3 અને y બરાબર કેટલા મળ્યા 5 બરાબર છે ચલો એવું ને આ બાજુ x બરાબર કેટલા મૂકીએ અને y બરાબર કેટલા મૂકીએ જોવો તો કઈ કિંમત મૂકવી પડશે આપણે અહીંયા તો કે જો અહીંયા હું 0 મૂકું ને x બરાબર તો જો તમે અહીંયા 7x વત્તા 5y બરાબર 46 આમાં x બરાબર 0 મૂકો એટલે થાય 0 5y બરાબર 46 5 નીચે આવે તમને પૂર્ણાંક સંખ્યા મળે નહીં પણ જો તમે અહીંયા x બરાબર અથવા y બરાબર એની કિંમત લો કે જે 5 ના અથવા તો 7 ના ગુણાંકમાં આવતી હોય એટલે કે શું સાહેબ અહીંયા x બરાબર તમે 1 મૂકો કેટલા થાય 7 થાય અને 46 માંથી 7 જાય તો કેટલા આવે 46 માંથી 7 જાય ઉપર આવે 10 નીચે 9 અને કેટલા થાય 3 આનો 5 વડે ભાગી શકાય ના ભાગી શકાય બરાબર છે તો કઈ કિંમત મૂકવી પડે આપણે આવે તો કે 2 મૂકો તો કેટલા થાય 14 થાય એટલે આ 14 બરાબર કે આમ થાય માઈનસ થવાના એટલે કે 46 માઈનસ કેટલા આવવાના 14 તો જો તો કેટલા થશે તો કે 6 માંથી ચાર ચાર જાય એટલે બે વચ્ચે ત્રણ માંથી એક જાય એટલે ત્રણ આ 32 ને 5 વડે ભાગી શકાય ન ભાગી શકાય તો આ નકામું છે ચલો તો હવે તો 7 બરાબર x બરાબર 3 મૂકું જો અહીંયા x બરાબર 3 મૂકવામાં આવે તો જો તો y ની કિંમત શું મળશે x બરાબર 3 મૂકે 7 કરીને 21 વત્તા 5y બરાબર 46 એકવાર ચેક કરી લઈએ કે શું આવે છે જવાબ આનો જવાબ આવશે અહીંયા 6 માંથી 1 જાય એટલે કે 5 અને જવાબ કેટલા આવશે 2 એટલે કે આ માઈનસ થઈ જશે એટલે 5y બરાબર કેટલા મળ્યા 25 તો y બરાબર કેટલા થશે 5 y બરાબર કેટલા થવાના 5 ઓકે તો ત્યાર પછી બીજી કિંમત મૂકવી પડશે આપણે બીજી કિંમત કઈ કિંમત મૂકશું કોઈ પણ કિંમત મૂકી દઈએ આપણે એક કામ કરીએ y બરાબર 1 મૂકે તો જુઓ શું થાય 7x વત્તા 5y બરાબર 46 બરાબર છે જો y બરાબર 1 મૂકીએ તો શું થાય અહીંયા તો કે y બરાબર 1 મૂકીએ એટલે કે 7x બરાબર 46 માઇનસ 5 અને 46 માંથી 5 જાય કેટલા વધે 41 અહીંયા નથી પડતો એક કામ કરીએ y બરાબર 2 મૂકીએ તો y બરાબર 2 મૂકો તો કેટલા થવાના અહીંયા 10 થવાના 10 બરાબર અહીંયા અંદર કેટલા થવાના તો તે 10 46 માંથી 10 જાય અહીંયા 6 વધશે
खूब नजीक सीच्युएशन थे,
खूब में खूब नजीक बराबर। तो आई रीते ते उकेल मेरी सको। आ बिंदु शू थ आ बिंदु तमो जवाब शु कारण के बने रेखा नो छेद बिंदु छे ચલો ત્યાર પછી નો એક્ઝામ્પલ નંબર પાંચ. ધોરણ દસ ના દસ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? અહીંયા દસ વિદ્યાર્થીઓની સંખ્યા છે, બરાબર છે? તો કે દસ વિદ્યાર્થીઓ છે, દસ વિદ્યાર્થીઓ શું કરે છે? તો કે ગણિતની સ્પર્ધામાં ભાગ લે છે, એટલે કે ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે, બરાબર? હવે આ સ્પર્ધામાં ભાગ લીધા પછી એમાં એવું થાય છે કે જો છોકરાઓની સંખ્યા કરતા ચાર વધારે હોય તો કેટલા છોકરા અને કેટલી છોકરીઓ કોઈના સ્પર્ધામાં ભાગ લીધો? ખાલી શું કીધું તમને? તો કે બધા વિદ્યાર્થીઓ અહીંયા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? દસ, અમુક છોકરાઓ અમુક છોકરીઓ, ધારી લઈએ કે ધારો કે એક છોકરા અને એક છોકરીઓ છે, તમને હજી કહી દઉં જે આપણે શોધવાનું હોય ને એના બરાબર ધારી લઉં, શું કીધું શોધવાનું મને અહીંયા કેટલા છોકરા છે અને કેટલી છોકરીઓ છે, ધારી લઈએ છોકરાની સંખ્યા કેટલી છે એક્સ, એટલે કે ધારો કે સ્પર્ધામાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા બરાબર એક્સ અને સ્પર્ધામાં ભાગ લેનાર છોકરીઓની સંખ્યા બરાબર કેટલા થશે? વાય. બીજું કીધું મને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? દસ વિદ્યાર્થીઓ છે, ભાગ લે છે, એટલે કે એક્સ વત્તા વાય બરાબર કેટલા થવાના? છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા ચાર વધારે, જેમાં ચાર વધારે હોય ચાર મેળવો, બરાબર છે? તો જો માઇનસ ચાર આ સમીકરણ નંબર બે થઈ ગયું. બસ તો આ બે સમીકરણ બિંદુ મૂકી લો, બરાબર છે? અહીંયા એક્સ અહીંયા વાય, એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર દસ, વાય બરાબર ઝીરો ત્યારે એક્સ બરાબર દસ, અહીંયા એક્સ અને વાય, એક્સ બરાબર ઝીરો મૂકું ત્યારે વાય બરાબર કેટલા મળશે? ચાર, અને y બરાબર 0 મૂકું ત્યારે x બરાબર કેટલા મળશે? માઇનસ 4, એટલે કે x ની અંદર માઇનસ કિંમત છે અને y ની કિંમત બધા કેવા છે? વત્તા, એટલે કે મારા x અક્ષ જે છે એ માઇનસ માં રાખવો પડશે અને પ્લસ માં પણ લેવું પડશે, ત્યારે y અક્ષ માત્ર ને માત્ર ધન લેવાનો. ત્યાર પછી અહીંયા ઉગમ બિંદુ ઝીરો, પછી અહીંયા આવશે એક બે ત્રણ ચાર પાંચ છ, વધારે પડતું લાંબુ ડિસ્ટન્સ હશે, આપણે કામ કરીએ તો કરવા માંડીએ તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ એવું લેવું, અહીંયા માઇનસ બે માઇનસ ચાર થઈ ગયું, ઉપર બતાવી ગયો એવું એક બે ત્રણ ચાર પાંચ
गया x बराबर 0 y बराबर 10 x y बराबर 0 x बराबर 10 आ बने बिंदु मिली गया 10 અને 10 એમાંથી પસાર થતું આ બીજું આપણું રેખાનું સમીકરણ બરાબર છે અને આ સમીકરણનું તમે નામ લખી દો અહીંયા જે આવતું હોય આ સમીકરણ એ કયું છે અહીંયા તો x y બરાબર 10 પછી બીજું સમીકરણ x બરાબર 0 y બરાબર કેટલા છે 4 અને y બરાબર 0 ત્યારે x બરાબર કેટલા છે -4 બીજું સમીકરણ આ બીજું સમીકરણ પણ દોરી લઈએ આપણે તો કે આ થઈ ગયું આપણું બીજું સમીકરણ ચાલો આ શું થઈ ગયું તમારું આ તમારું છેદબિંદુ મળ્યું અને છેદબિંદુ તમે જોશો આ લેખ ઉપર તો અહીંયા કેટલા છે 4 અને અહીંયા કેટલા હશે કે આ 7 એટલે 4 અને 7 એ શું થયો તમારો જવાબ એટલે શું તો કે 4 એટલે શું હતું 4 એટલે છોકરાઓની સંખ્યા કેટલી છે 4 છોકરીની સંખ્યા કેટલી થવાની 7 હવે તમે પરિસ્થિતિ જુઓ એક જ છે આ 4 નહીં આવે આ આવશે 3 ઉપર આપણે છે આલેખ દોરવામાં થોડીક તકલીફ થઈ છે એટલે x બરાબર આવશે અહીંયા 3 તમે આલેખ બરાબર દોરશો તો તમને પરફેક્ટ દેખાશે કે x બરાબર 3 છે અને y બરાબર છે 7 એટલે છોકરાની સંખ્યા કેટલી આવે છે 3 અને છોકરાની સંખ્યા કેટલી છે 7 અને કુલ કેટલા વિદ્યાર્થીઓ થવાના જો તો 7 વત્તા 3 બરાબર 10 થાય છે તો કે હા થાય છે પછી અહીંયા જો હતો તો કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે છોકરોની સંખ્યા જુઓ તો કેટલી છે 7 છોકરાની સંખ્યા કરતા 4 વધારે છે બંને આમાં 4 ઉમેરો તો બંને કેવા રે સરખા થઈ જાય છે તો કે આ સરખા થઈ જાય છે તો આ છે છોકરાની સંખ્યા આ છે છોકરોની સંખ્યા આવશે વત્તા બસ આ ટાઈપના દાખલા આપણે ગણવાના છે ઓકે સ્ટુડન્ટ્સ તો આજે આપણે આટલું રાખીએ છીએ આ એક્ઝામ્પલ નંબર 6 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ત્યાં સુધી આવજો